નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આલ્ફા પ્લે સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જુનિયર કેજીમાં વિષય અંગ્રેજીના આલ્ફાબેટ એ ટુ એફ અને નંબર 1 to 5 ઓળખીશું, જેમાં આપણું પુનરાવર્તન 1 રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફાબેટ એ ટુ એફ અને નંબર 1 to 5ની ઓળખ એટલે કે તેનું પુનરાવર્તન સમજીએ. તો સૌ પ્રથમ આપણે જોઈશું આલ્ફાબેટ ઈ ફરતે સર્કલ કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને ગર્લ્સ અને બોયઝની ફરતે સર્કલ આપેલા છે, જે સર્કલની ફરતે તમને આલ્ફાબેટ્સ આપેલા છે. તો અહીં આપણને એ કહ્યું છે કે આલ્ફાબેટ ઈની ફરતે સર્કલ કરો. તો અહીં સૌ પ્રથમ આપણે બોયઝમાં જોશું કે આલ્ફાબેટ ઈ ક્યાં આપેલો છે જેની ફરતે આપણે સર્કલ કરી શકીએ. તો આલ્ફાબેટ ઈ ફોર એલિફન્ટ, તો આપણે તેની પર સર્કલ કરીશું. ત્યારબાદ સેકન્ડ ઈ, તો આપણે તેની પર સર્કલ કરીશું. ત્યારબાદ છે થર્ડ ઈ, તો આપણે તેની પર સર્કલ કરીશું. ત્યારબાદ છે ગર્લવાળા સર્કલમાં, ત્યાં પણ આપણને ઈ આપેલો છે, તો આપણે તેની ફરતે કાઉન્ટિંગ કરીને તેની ફરતે સર્કલ કરીશું. નંબર 1 ઈ, નંબર 2 પર આપણે સર્કલ કરીશું, અને ત્યારબાદ નંબર 3 પર આપણે ઈ પર આપણે સર્કલ કરીશું. ત્યારબાદ છે આલ્ફાબેટ ડીની નીચે લીટી કરો. તો અહીં આપણને આલ્ફાબેટ ડીઝ આપેલા છે, તો કે હા, તો આપણે તેની નીચે કાઉન્ટિંગ કરતાં કરતાં તેની નીચે અંડરલાઇન કરીશું. તો નંબર 1 પર આપણે અંડરલાઇન ડી કરીશું. ત્યારબાદ છે નંબર 2D, તો તેની પર આપણે અંડરલાઇન કરીશું. ત્યારબાદ છે નંબર 3D, તો આપણે તેની પર કાઉન્ટ અંડરલાઇન કરીશું. ત્યારબાદ છે 4 times D, તો આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. ત્યારબાદ છે 5 times D, તો આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. અને ત્યારબાદ લાસ્ટમાં 6 એટલે કે 6 times D, તો આપણે તેની નીચે અંડરલાઇન કરીશું. ત્યારબાદ છે ચિત્રગણિતના સાચા નંબર સાથે જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્ર આપેલા છે, તે કેટલા ચિત્ર છે તેની ફરતે આપણે સર્કલ કરવાનું રહેશે. તો અહીં સૌપ્રથમ આપણી પાસે પેસ્ટ્રીઝનું ચિત્ર છે, તો સૌપ્રથમ આપણે તેનું કાઉન્ટિંગ કરીશું. તો નંબર 1, નંબર 2 એન્ડ નંબર 3. તો અહીં 3 કપ કેક આપેલી છે, રાઈટ ને વિદ્યાર્થી મિત્રો? તો અહીં તેની સામેની સાઈડ નંબર 3 આપેલો છે, તો કે હા, તો આપણે તેને કપ કેક્સને નંબર 3 સાથે જોડીશું. ત્યારબાદ છે આ એનિમલ્સ ઇન્સેક્ટ છે, જે એક છે, તેની સામેની સાઈડ નંબર 1 આપેલો છે, તો કે હા, તો આપણે તે ઇન્સેક્ટને નંબર 1 સાથે જોડીશું. ત્યારબાદ છે ચોકલેટ, તો આપણે સૌપ્રથમ તેનું કાઉન્ટિંગ કરીશું. તો નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 એન્ડ નંબર 5. તો અહીં આપણને 5 ચોકલેટ્સ આપેલી છે, તેની સામે નંબર 5 આપેલું છે, તો કે હા, તો આપણે નંબર 5ને ચોકલેટ સાથે જોડીશું. ત્યારબાદ છે કોન, એટલે કે આઈસ્ક્રીમના કોન, જેનું આપણે કાઉન્ટિંગ કરીશું. તો નંબર 1 એન્ડ નંબર 2, તો અહીં 2 કોન્સ આપેલા છે, તો તેની સામે નંબર 2 આપેલું છે, તો કે હા, તો આપણે કોનને નંબર 2 સાથે જોડીશું. ત્યારબાદ છે ચિત્ર ઓળખી તેના આલ્ફાબેટ સાથે જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમને ચિત્ર આપેલું છે, તે કયા આલ્ફાબેટ્સથી સ્ટાર્ટ થાય છે જેની તમારી સાથે જોડવાનું રહેશે. તો અહીં સૌપ્રથમ આપણને ગાય આપેલી છે, ગાય એટલે કે કાઉ. તો કાઉનો સ્પેલિંગ ક્યાંથી શરૂ થાય? તો કાઉનો સ્પેલિંગ આલ્ફાબેટ સીથી શરૂ થશે. તો અહીં આપણે કાઉને આલ્ફાબેટ સી સાથે જોડીશું. ત્યારબાદ સેકન્ડ વાર સી આપેલો છે, તો આપણે કાઉને સેકન્ડ વાર સી સાથે જોડીશું. ત્યારબાદ આપણને આપેલું છે ફુગ્ગો એટલે કે બલૂન. બલૂનનો આલ્ફાબેટ ક્યાંથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો? તો બલૂનનો આલ્ફાબેટ આલ્ફાબેટ બીથી શરૂ થશે. તો અહીં આપણે બલૂનને બી સાથે, આલ્ફાબેટ બી સાથે જોડીશું. ત્યારબાદ એમાં નંબર સેકન્ડ ટાઈમ આલ્ફાબેટ બી આપેલો છે, જેને આપણે બલૂન સાથે જોડીશું.
ત્યારબાદ ચિત્ર ઓળખી તેનો આલ્ફાબેટ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપેલું છે જેનું જે કયા આલ્ફાબેટથી સ્ટાર્ટ થાય છે જેને તમારે લખવાનું રહેશે. તો અહીં સૌપ્રથમ ઢીંગલી એટલે કે ડોલ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ડોલ એટલે કે આલ્ફાબેટ ડી. તો અહીં આપણે આલ્ફાબેટ બી લખીશું. ત્યારબાદ છે કીડી એટલે કે આન્સ. તો આન્સનો સ્પેલિંગ આલ્ફાબેટ એથી શરૂ થાય ને વિદ્યાર્થી મિત્રો? તો કે હા, તો આપણે આલ્ફાબેટ એ લખીશું. ત્યારબાદ છે હાથી એટલે કે એનિમલ. એનિમલનો આલ્ફાબેટ ક્યાંથી શરૂ થાય વિદ્યાર્થી મિત્રો? તો આલ્ફાબેટ ઈ. તો આપણે ત્યાં આલ્ફાબેટ ઈ લખીશું. ત્યારબાદ છે આગળ આવતો આલ્ફાબેટ નંબર લખો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમને પાછળ આલ્ફાબેટ એટલે આલ્ફાબેટ અને નંબર્સ આપેલા છે. તો અહીં તે આલ્ફાબેટ્સ અને નંબરની આગળ કયા આલ્ફાબેટ્સ અને કયા નંબર આવે જે તમે અહીંયા લખવાનું રહેશે. તો અહીં સૌપ્રથમ તમને આપેલું છે આલ્ફાબેટ બી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આલ્ફાબેટ બીની આગળ કયો આલ્ફાબેટ આવે? તો તેની આગળ આલ્ફાબેટ એ આવે એટલે કે એ બી. ત્યારબાદ આપેલું છે નંબર ટુ. તો અહીં વિદ્યાર્થી મિત્રો નંબર ટુ પહેલાં કયો નંબર્સ આવે? તો તેની પહેલાં નંબર વન આવે એટલે કે વન ટુ. તો ત્યારબાદ આપણને આપેલું છે નંબર એફ. તો અહીં નંબર એફ પહેલાં કયો આલ્ફાબેટ્સ આવે? તો અહીં નંબર એફ પહેલાં આલ્ફાબેટ ઈ આવે એટલે કે ઈ એફ. ત્યારબાદ પાછળ આવતો આલ્ફાબેટ અને નંબર લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પાછળ આવતો આલ્ફાબેટ એટલે કે આલ્ફાબેટ અને નંબર લખવાનો રહેશે. તો અહીં આપણને સૌપ્રથમ આપેલું છે નંબર ફોર. તો તેની પાછળ કયો નંબર આવે? તો નંબર ફાઇવ આવે એટલે કે ફોર ફાઇવ. ત્યારબાદ છે આલ્ફાબેટ ઈ. તો આલ્ફાબેટ ઈ પછી કયો આલ્ફાબેટ આવે? તો આલ્ફાબેટ ઈ પછી આલ્ફાબેટ એફ આવે એટલે કે ઈ એફ. ત્યારબાદ છે આલ્ફાબેટ ડી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આલ્ફાબેટ ડીની પાછળ કયો આલ્ફાબેટ આવે? તો અહીં આલ્ફાબેટ ડીની આગળ આલ્ફાબેટ ઈ આવે એટલે કે ડી ઈ. ત્યારબાદ છે વચ્ચે આવતો આલ્ફાબેટ એટલે કે અને નંબર લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો વચ્ચે આવતો નંબર્સ લખવાનો છે. જે તમે આગળ આવતો નંબર અને પાછળ આવતો નંબર શીખી ગયા એવી જ રીતે વચ્ચે આવતો નંબર હવે તમારે શીખવાનો રહેશે. તો અહીં આપણને આપેલું છે આલ્ફાબેટ ડી, પછી છે બ્લેન્ક બોક્સ અને ત્યારબાદ આપેલું છે આલ્ફાબેટ ઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો વચ્ચે કયો નંબર આવશે? તો વચ્ચે આલ્ફાબેટ ઈ આવશે. તો સળંગ રીતે બોલવું હોય તો ડી ઈ એફ. ત્યારબાદ આપણને આપેલું છે આલ્ફાબેટ સી, ત્યારબાદ આપણને બ્લેન્ક બોક્સ આપેલું છે અને ત્યારબાદ આલ્ફાબેટ ઈ આપેલું છે. તો આપણે સળંગ ભાષામાં બોલવું હોય તો સી ડી ઈ. ત્યારબાદ આપણને નંબર આપેલા છે તો તે છે નંબર ટુ, ત્યારબાદ બ્લેન્ક બોક્સ આપેલું છે અને ત્યારબાદ છે નંબર ફોર, રાઈટ ને વિદ્યાર્થી મિત્રો? તો અહીં નંબર વચ્ચેના બ્લેન્ક બોક્સમાં નંબર થ્રી આવશે. તો આપણે સળંગ રીતે બોલવું હોય તો ટુ થ્રી ફોર. તો વિદ્યાર્થી મિત્રો તમને આ આલ્ફાબેટ અને નંબર શીખવાની મજા આવીને આવા હજી આલ્ફાબેટ અને નંબર શીખવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને શીખજો. અને તમને આ પુનરાવર્તન હજી આગળના સેશનમાં એટલે કે આગળના પાઠમાં આપેલા હશે, જેમની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, જે તમે જોઈ શકશો અને શીખજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.